जीव ले लीधा जारे 24 कलाक में सारवार बाद कुल 137 दर्दीओने रजा अपाई जेमां शहर 132 जिल्लाना 5 अमदावादमां कोरोनाना केस करता सिविल होस्पिटलनुं तंत्र पण हाशकारो अनुभवी रह्युं छे। आ सारवार सिविल कैम्पसनी 1200 बेडनी होस्पिटलमां हाल मात्र 84 दर्दीओ सारवार हेठळ छे। 5 कोरोना दर्दी वेंटिलेटर पर 14 पेपर अने अन्यनी स्थिति सांभाळे छे। 1200 बेडनी डेडिकेटेड कोविड होस्पिटलमां अठवाडियाथी 100થી પણ ઓછા દર્દી સારવાર લઈ રહ્યા છે। કોરોનાના કેસ કરતા સિવિલ હોસ્પિટલ તંત્રએ ટ્રાઇસ અને ઓપીડી એક કરવાની તૈયારી શરૂ કરી દીધી છે। ઉત્તરાયણ સમય પ્રતિબંધ કાલથી અરજી વિરુદ્ધ વેપારીઓ મેદાનમાં ઉતર્યા છે। ગુજરાત પતંગ મેન્યુફેક્ચરિંગ એન્ડ ટ્રેડર્સ એસોસિએશને હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા। અરજીમાં વેપારી સંઘે પોતાનો પક્ષ સાંભળવાની પણ રજૂઆત કરી। સંઘે કહ્યું કે પતંગ વેચનારા લોકો ગરીબ છે અને ઉત્તરાયણના પર્વ પર પતંગ વેચીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે। હાઈકોર્ટમાં દાખલ અરજીમાં વેપારીઓને પક્ષકાર બનાવાયા નથી। રાજ્યમાં કોરોના પછી હવે ટીબીના કેસનું રાફડું ફાટ્યું છે। ટીબીના ચોંકાવનારા આંકડા સામે આવ્યા। સ્ટેટ ટીબી ટ્રેનિંગ એન્ડ ડેમોન્સ્ટ્રેશન સેન્ટર એસટીડીસીના સર્વેના આંકડા સામે આવ્યા। 14 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધીમાં રાજ્યમાં ટીબીના નવા 2357 કેસ નોંધાયા। માત્ર ડિસેમ્બરના છેલ્લા 15 દિવસમાં ટીબીના દર્દીઓમાં વધારો નોંધાયો। 1 જાન્યુઆરી 2020 થી 31 ડિસેમ્બર 2020 સુધીમાં ટીબીના 1,20,000 નવા દર્દી। ગુજરાતની આસપાસના રાજ્યોમાં બર્ડ ફ્લૂ ફેલાતા રાજ્યનું સિવિલ હોસ્પિટલ તંત્ર પણ એલર્ટ મોડ પર છે। સિવિલના મેડિસિન વિભાગના વડા કમલેશ ઉપાધ્યાયે કહ્યું કે હાલમાં કોઈ હ્યુમન કેસ નથી અને જો હ્યુમન કેસ આવે તો પણ તેના માટે અસરકારક દવા ઉપલબ્ધ છે, જેથી કોઈ ડરવાની કે ચિંતા કરવાની જરૂર નથી। તેમણે કહ્યું કે 2006માં સૌથી પહેલા વાયરસ દેખાયો હતો। 2017માં અમદાવાદ અને વલસાડમાં વાયરસ દેખાયો હતો। અમદાવાદ આમ આદમી પાર્ટીના ઉમેદસિંહ ચાવડાની હત્યા કેસમાં પોલીસે 3 આરોપ પીઓની હત્યારાઓની ધરપકડ કરી લીધી છે। સામાન્ય બાબતમાં ઉમેદસિંહ ચાવડાની હત્યા થઈ હતી, પરંતુ હત્યા કરવા પાછળ અન્ય કારણ હોવાને લઈને પોલીસ વધુ તપાસ કરી રહી છે। આ પહેલા ઉમેદસિંહની હત્યા થયાની શંકાના આધારે પોલીસે પેનલ ડોક્ટર દ્વારા પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું, જેમાં તેમના શરીર પર ઇજાના નિશાન મળ્યા હતા। અમદાવાદના જ્વેલર્સને જીએસટી વિભાગે ચૂનો ચોપડવાનો કારસો ભારે પડ્યો છે। અમદાવાદના ન્યુરાણી પરિસરમાં જીએસટી ચોરીના મહાકૌભાંડનો પર્દાફાશ થયો। આરોપી ભરત સોની નામનો જ્વેલર સોનું ચાંદી હીરાના ખરીદ વેચાણના ખોટા બિલ બનાવી જીએસટી ચોરીના કૌભાંડને અંજામ આપતો સેન્ટ્રલ જીએસટી વિભાગના ધ્યાને કરચોરી આવતા તપાસ શરૂ કરાઈ, જેમાં 2635.6 કરોડ રૂપિયાની ખરીદી અને વેચાણ દર્શાવી કૌભાંડ આચરાયું હતું। અમદાવાદના નરોડાના લોકોને છે ખરાબ રસ્તાની પરેશાની। નરોડા સ્મશાનથી હરિદર્શન તરફ જતા રસ્તાની હાલત ખરાબ। આ સમસ્યા છેલ્લા 10 વર્ષથી છે અને તે ઓછી થવાનું નામ નથી લઈ રહી। સ્થાનિકોએ અનેકવાર રજૂઆત કરી છતાં કોઈ સાંભળતા નથી, જેથી વાહન ચાલકોને ભારે હાલાકી। ગુજરાત વેપારી મહામંડળે 3 દિવસીય ઈડબ્લ્યુએએસટીએ કલેક્શન ડ્રાઈવ યોજી, જેમાં 2 નક્કી કરેલી એજન્સીને કામ આપી રિસાયકલિંગ કરવામાં આવશે, જેમાં ઈ વેસ્ટનો નિકાલ ન થતો હોવાથી આવનારા સમયમાં પર્યાવરણ અને લોકોને થતા નુકસાનથી બચાવવા માટે આ પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો। આ માટે જીસીસીઆઈએ ગોઠવેલી વ્યવસ્થા મુજબ વેપારીઓએ ઈ વેસ્ટ અને જીસીસીઆઈ ખાતે તે આપવાનું રહેશે અને જો બધું ઈ વેસ્ટ હશે તો જીસીસીઆઈ જે તે સ્થળ પરથી ઈ વેસ્ટ લેવાની પણ વ્યવસ્થા કરી શકે છે।